जय हिंद दोस्तों, वीडियो में आपणे वात करीशुं छेल्ला 6 महिनाना साइंस एंड टेक्नोलॉजी ना अगत्यना करंट अफेर्स। आ साइंस एंड टेक्नोलॉजी ना करंट अफेर में आपणे टेक्नोलॉजी नी साथे डिफेन्स ने पण कवर करीशुं। सौथी पहेला स्टार्ट करी ओसिरेक्स मिशन थी। आ ओसिरेक्स मिशन जे रिसेंटली न्यूज में हतुं, आ ओसिरेक्स मिशन जे छे ते कोनी साथे संकळायेलुं छे? तो ते नासा साथे संकळायेलुं छे। आ ओसिरेक्स मिशन जे छे तेनो मुख्य उद्देश्य शुं हतो? तो तेनो मुख्य उद्देश्य एक अवकाशीय खड़क छे जेनुं नाम छे बेन्नु। आ बेन्नुना सैम्पल कलेक्ट करवानो हतो। रिसेंटली आ बेन्नुना सैम्पल कलेक्ट करीने पृथ्वी पर लईने आव्युं छे। जनरली एक्जाम में प्रश्नों आवा पूछवामां आवता होय छे। जेम के एक प्रश्न पूछायो हतो, क्या DART डार्ट नामक प्रयोग सफल परीक्षण कोणे कर्युं हतुं? तो ते नासाए कर्युं हतुं। बेसिकली डबल एस्टेरॉइड रीडायरेक्शन टेस्ट आने कहेवामां आवे छे। कोई उल्का शिला ज्यारे पृथ्वी तरफ आवती होय त्यारे कोई एक रॉकेट छोड़ीने आनी डायरेक्शन चेन्ज करी देवामां आवे छे, जेने कहेवाय छे डबल एस्टेरॉइड रीडायरेक्शन टेस्ट डार्ट। आ उपरांत बीजी एक वस्तु पण ध्यान में राखो के नासा द्वारा सूर्य उपर सोलर प्रोब नामक मिशन करवामां आवी रह्युं छे। भारत द्वारा आदित्य एल वन नामक मिशन करवामां आवी रह्युं छे। आ उपरांत नासा द्वारा मंगल उपर एक रोवर मोकलवामां आव्युं छे। आ रोवरनुं नाम छे परसिवरंस। आ उपरांत एक हेलिकॉप्टर पण मोकलवामां आव्युं छे। आ प्रश्न एक्जाम में पूछवामां आव्यो हतो। आ हेलिकॉप्टरनुं नाम छे इंजेन्युटी। परसिवरंस रोवर छे, इंजेन्युटी हेलिकॉप्टर छे। आ बंने मंगळनो अभ्यास करी रह्या छे। आगळ वधीए चंद्रयान 3 तरफ। चंद्रयान 3 ऑलमोस्ट कम्प्लीट हशे। ऑलरेडी PDF अने विडियोना माध्यमथी आपणे डिस्कस करी चूक्यां छीए। याद राखवानुं छे मात्र ने मात्र के चंद्रयान 3 जे लाइव स्ट्रीम थई हती, आ लाइव स्ट्रीमे एक नवो वर्ल्ड रेकॉर्ड बनाई दीधो छे। सौथी वधु वार लाइवमां जोवामां आवेलो विडियो, तो लाइव स्ट्रीममां जोवामां आवेलो विडियो जे छे ते 8 મિલિયન સુધી પહોંચી ગયો હતો। એટલે કે 8 મિલિયન લોકો એક સાથે આ વિડીયો લાઈવ જોઈ રહ્યા હતા। માત્ર યાદ રાખવાનો છે નંબર। તો આ ચંદ્રયાન 3 જે છે આ લોન્ચ થયું એના થોડા સમય પહેલાં જ પેરેલલ Luna 25 મિશન લોન્ચ થયું। ખાલી યાદ રાખવાનું છે કે આ બધા મૂન મિશન છે। આ બધા મિશન કયા દેશ સાથે સંકળાયેલા છે? જેમ કે રિસેન્ટલી મૂન સ્નાઈપર નામક મિશન જે છે આ પણ મૂન માટેનું જ છે, પરંતુ કયા દેશનું છે? Luna 25 મિશન કયા દેશનું છે? Luna 25 જે છે તે અસફળ રહ્યું હતું। આ મિશન રશિયાનું છે। આ મૂન સ્નાઈપર જે છે તે જાપાનનું મિશન છે। જાપાન જે છે એ પણ મૂન ઉપર લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે। રિસેન્ટલી મૂન સ્નાઈપરની તૈયારી દર્શાવી છે। આગળ વાત કરીએ અમુક ટોપિક જે છે ડિફેન્સ સાથે સંકળાયેલા। ન્યૂઝમાં છે P7। આ P7 શું છે? P7 એક હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ છે। શોર્ટમાં હું તમને સમજાવું તો આ રીતના એક પ્લેટ જેટલી, ઓલમોસ્ટ ખૂબ જ મોટી પ્લેટ હોય છે જે અમુક ટન સુધીનો વજન કેરી કરે છે, જેની અંદર ઘણા બધા ફૂડ, વેપન અને ઘણી બધી કામની સામગ્રી રાખવામાં આવે છે અને એરમાંથી ડ્રોપ કરવામાં આવે છે, જેને કહેવાય છે હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ। તો રિસેન્ટલી P7 ન્યૂઝમાં છે। આ ઉપરાંત આ પ્રબળ શું છે? તો પ્રબળ જે છે ઇન્ડિયાની ફર્સ્ટ એવર લોંગ રેન્જ રિવોલ્વર છે। આ ઉપરાંત અંડરવોટર માઇન્સ ખાણનો અભ્યાસ કરવા માટે નિરાક્ષી નામક એક શિપ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું શોર્ટમાં AUV ઓગમેન્ટેડ અંડરવોટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ સિમ્બેક્સની। સિમ્બેક્સ જે છે આપણે કયા દેશ જોડે કરીએ છીએ? એઝ નેમ સજેસ્ટ સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ જે છે આપણે સિંગાપુર સાથે કરીએ છીએ। આ યુદ્ધ અભ્યાસ નામક મિલિટરી એક્સરસાઇઝ અથવા યુદ્ધ અભ્યાસ જે છે તેની રિસેન્ટલી 19મી આવૃત્તિ અલાસ્કામાં યોજાઈ રહી છે। અગાઉની આવૃત્તિ જે છે 18મી તે ઉત્તરાખંડમાં યોજાઈ હતી। ભારત જે છે યુદ્ધ અભ્યાસ નામક મિલિટરી એક્સરસાઇઝ અમેરિકા સાથે કરે છે। આ સાથે
બીજી એક યુદ્ધ અભ્યાસને પણ અહીંયા યાદ કરીએ, તાવીજ સાબેર. તાવીજ સાબેર બેઝિકલી યુએસએ અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને તાવીજ સાબેર નામક યુદ્ધ અભ્યાસ કરે છે. ધ્રુવાસ્ત્ર ન્યૂઝમાં છે, ધ્રુવાસ્ત્ર જે છે એક ઇન્ડિજિનિયસ મિસાઇલ છે જેને રિસેન્ટલી મંજૂરી આપી દેવામાં આવી છે. જસ્ટ આપણને જેટલા પણ વેપન છે તેની એપ્લિકેશન ખબર હોવી જોઈએ કે તેનો ઉપયોગ શું છે. જેમ કે આ નાગ ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે, આ તેજસ ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે, તો જસ્ટ આપણને એના યુસેજ ખ્યાલ હોવા જરૂરી છે. ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરી દેવામાં આવશે. રિસેન્ટલી ઔરંગાબાદ જે છે, ઔરંગાબાદ તેને પણ રિનેમ કરવામાં આવ્યું હતું. ઔરંગાબાદ જે છે તેનું નામ બદલીને સાંભાજીનગર કરી દેવામાં આવ્યું છે. સાંભાજીનગર એક મીટઅપ છે સ્વાવલંબન ન્યૂઝમાં હતું. કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો આ સ્વાવલંબન જે છે તે ઇન્ડિયન નેવી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. આ સાથે નેવીમાં જેટલા પણ આર્મીના પર્સન્સ જોડાયેલા છે આ ઇન્ડિયન નેવીએ તેમના ફેમિલીની સુવિધા માટે ઉબર સાથે કરાર કર્યા છે. ખાલી યાદ રાખવાનું છે કે કઈ આમ વિંગ દ્વારા ઉબર સાથે કરાર કરી લેવામાં આવ્યા છે. વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરપોર્ટ જે છે તૈયાર થવા જઈ રહ્યું છે. કઈ જગ્યાએ? લદ્દાખના ન્યોમામાં, લદ્દાખ ન્યોમા ખાતે. રિસેન્ટલી ઇજિપ્તની અંદર બ્રાઇટ સ્ટાર એક્સરસાઇઝ યોજાઈ હતી. આ એક મલ્ટીનેશનલ યુદ્ધ અભ્યાસ હતું, ઘણા બધા દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. ભારત તરફથી આઈએનએસ સુમેધાએ પાર્ટિસિપેટ કર્યું હતું. આગળ વધીએ, નાગ શું છે? આ નાગ જે છે તે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ છે, શોર્ટમાં એટીજીએમ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ. આ પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછાયેલો છે. ધ્રુવાસ્ત્ર શું છે? તો ધ્રુવાસ્ત્ર એક મિસાઇલ સિસ્ટમ છે જે હેલિના સાથે અટેચ કરવામાં આવે છે. રિસેન્ટલી એરફોર્સ દ્વારા સ્પાઇક મિસાઇલ જે છે ઇન્ડક્ટ કરી લેવામાં આવી છે. આ સ્પાઇક મિસાઇલ આપણે કોની જોડે ખરીદી રહ્યા છીએ? ઇઝરાયલ પાસેથી. તો પછી આ MQ-9B નામક ડ્રોન જે છે કયા દેશ પાસેથી ખરીદી રહ્યા છીએ? તો તે આપણે યુએસએ પાસેથી પરચેસ કરીએ છીએ. S-400 મિસાઇલ સિસ્ટમ જે છે આપણે કોની પાસેથી પરચેસ કરીએ છીએ? આ પરચેસ કરીએ છીએ આપણે આપણા અલાઈ રશિયા પાસેથી. આગળ યુદ્ધ અભ્યાસ છે તાવેજ સાબિર. ઓલરેડી વાત કરી હતી, ઓસ્ટ્રેલિયા અને યુએસએ સાથે મળીને કરે છે. યુએસએ સાથે 19મી આવૃત્તિ યુદ્ધ અભ્યાસની કઈ જગ્યાએ યોજવામાં આવી હતી? અલાસ્કા ખાતે. રિસેન્ટલી ઇન્ડિયાએ વિયેતનામને આઈએનએસ કિરપાન આપ્યું છે એઝ અ ગિફ્ટ. તો બેઝિકલી આ એક સોફ્ટ પાવર દર્શાવે છે મિલિટરીની લેંગ્વેજમાં, ડિપ્લોમેસીની લેંગ્વેજમાં. શું આપ્યું છે? આઈએનએસ કિરપાન. તો પછી આ આઈએનએસ સુમેધા ક્યાં પહોંચી ગયું હતું? આઈએનએસ સુમેધા જે છે તે પહોંચી ગયું હતું ઇજિપ્તમાં. કેમ? ઇજિપ્તમાં એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટારનું આયોજન થયું હતું, ત્યાં પાર્ટિસિપેટ કરવા પહોંચ્યું હતું આઈએનએસ સુમેધા. રિસેન્ટલી ભારતે હેલિકોપ્ટર માટે MOU કરી લીધા છે. કયા દેશ સાથે? આર્જેન્ટિના. આર્જેન્ટિના રિસેન્ટલી એટલે પણ ન્યૂઝમાં હતું કારણ કે આર્જેન્ટિનાને ઇન્ડક્ટ કરવામાં આવ્યું છે. શેમાં? બ્રિક્સ દેશોમાં. બ્રિક્સ દેશોમાં જોડાયેલા નવા 6 દેશો, જે તમે શોર્ટમાં યાદ રાખી શકો છો CUAI નામક ટ્રીકનો યુઝ કરીને. 1x1 ડીકોડ કરો, બધાના નામ તમને ખ્યાલ આવી જશે. અહીંયા એનો મતલબ થાય છે આર્જેન્ટિના, આઈનો મતલબ થાય છે ઈરાન, યુનો મતલબ થાય છે UAE, એસનો મતલબ થાય છે સાઉથ આફ્રિકા, ઇથિયોપિયા એન ઇજિપ્ત. આગળ વાત કરીએ ભારત અને મોંગોલિયાની, તો ભારત અને મોંગોલિયા સાથે મળીને નોમાડિક એલિફેન્ટ નામક યુદ્ધ અભ્યાસ રિસેન્ટલી કરી લીધો છે. નેક્સ્ટ છે ફ્રાન્સ. ફ્રાન્સ સાથે આપણે કંડક્ટ કરી ચૂક્યા છીએ વરુણ. કેટલામી આવૃત્તિ? 21. તો આ વરુણ અને ઇન્દ્ર આ બંને ભારત ફ્રાન્સ સાથે કરે છે. ફ્રાન્સની એક કંપની છે જેનું નામ છે ડસોલ્ટ એવિએશન. આ ડસોલ્ટ એવિએશન પાસેથી જ ભારત જે છે
રફેલ ફાઈટર જેટ જે છે ખરીદી રહ્યું છે. આ ઉપરાંત રિસેન્ટલી C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ન્યૂઝમાં હતા. આ C295 એરક્રાફ્ટ જે છે ટાટા અને એરબસ સાથે મળીને બનાવી રહ્યા છે. C295 એરક્રાફ્ટ જે છે તે યુએસએ ઇન્ડિયાને ડિલિવર કરશે. ધીમે ધીમે તેને ઇન્ડિજિનિયસ એટલે કે ભારતમાં તૈયાર કરવામાં આવશે. નેક્સ્ટ છે ત્રિશુલ. એક પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો રિસેન્ટલી, એક ટેકનિકલ એક્ઝામ હતી, કે આ તરંગ શક્તિ યુદ્ધ અભ્યાસ જે છે તરંગ શક્તિ તે કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું? તો એ હતું એરફોર્સ. સિમિલરલી અત્યારે ત્રિશુલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્રિશુલ યુદ્ધ અભ્યાસ. તો ત્રિશુલ તરંગ આ બંને ઇન્ડિયન એરફોર્સ સાથે સંકળાયેલા છે. આને સ્વાવલંબન સાથે કન્ફ્યુઝ નથી કરવાનું. આ સ્વાવલંબન જે છે નેવી સાથે સંકળાયેલું છે. ઇન્ડિયન નેવીએ રિસેન્ટલી ઉબર સાથે કરાર કર્યા છે. રિસેન્ટલી ભારતનું નવું યુદ્ધ જહાજ જે છે મહેન્દ્રગીરી લોન્ચ થઈ રહ્યું. કઈ જગ્યાએ? મુંબઈ ખાતેથી. આ ઉપરાંત વિંધ્યગીરીને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? વિંધ્યગીરીને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કલકત્તા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું અંડર પ્રોજેક્ટ 17A. રિસેન્ટલી સિંગાપોરનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ ગયો, જેમાં હાજરી આપી હતી આઈએનએસ કુલિસ. આઈએનએસ સુમેધા જે છે બ્રાઇટ સ્ટાર એક્સરસાઇઝ ઇજિપ્તમાં કરવા પહોંચી હતી. આઈએનએસ કુલિસ સિંગાપોરમાં પહોંચ્યું. સિંગાપોર સાથે આપણે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ સિમ્બેક્સ. હેરોન માર્ક ટુ રિસેન્ટલી ઇન્ડિયન એરફોર્સે ઇન્ડક્ટ કરી લીધું છે. આની પહેલાં આપણે વાત કરી હતી સ્પાઇક. આ સ્પાઇક જે છે આપણે ઇઝરાયલ પાસેથી અક્વાયર કરીએ છીએ. હેરોન માર્ક ટુ શું છે? હેરોન માર્ક ટુ ડ્રોન છે. તો પછી આ પ્રબલ શું છે? તો પ્રબલ જે છે એક લોંગ રેન્જ રિવોલ્વર છે. ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વરનું નામ છે પ્રબલ. રિસેન્ટલી ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા એક ડિસિઝન લેવામાં આવ્યું છે, જેમણે કીધું કે સાયબર સિક્યોરિટી માટે હવેથી માયા ઓએસ યુઝ કરવામાં આવશે. ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે સાયબર સિક્યોરિટી માટે કઈ સિસ્ટમ યુઝ થશે, આ સિસ્ટમ કોણે તૈયાર કરી છે? તો આ સિસ્ટમ જે છે માઇક્રોસોફ્ટ દ્વારા સ્પેશિયલી સાયબર સિક્યોરિટી માટે તૈયાર કરવામાં આવી છે. ઇન્ડિયાએ રિસેન્ટલી અડોપ્ટ કરી લીધી છે, જેનું નામ છે માયા ઓએસ. નિરાક્ષી આપણે વાત કરી ચૂક્યા છીએ, એક ઓટોનોમસ અંડરવોટર વેહિકલ છે AUV, જે દરિયાની અંદર માઇન્સ એટલે કે ખાણ આવેલી છે તેને શોધવા માટે નિરાક્ષી એક રિસર્ચ વેસલ છે, તેનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ એક માઉન્ટેન રડાર ઇન્ડક્ટ કરી લેવામાં આવ્યું છે, જેનું નામ છે સ્વાતિ માઉન્ટેન રડાર. પ્રથમ C295 એરક્રાફ્ટ જે છે એને એરફોર્સમાં સામેલ કરી લેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ છે એક C295 એરક્રાફ્ટ, ખૂબ જ પાવરફુલ હોય છે. તો રિસેન્ટલી એને ઇન્ડક્ટ કરવામાં આવ્યું છે આ ડ્રોન શક્તિ કાર્યક્રમમાં. આ ડ્રોન શક્તિ કાર્યક્રમ જે છે તેનું આયોજન હિન્ડન એરબેઝ ખાતે થયું હતું. હિન્ડન એરબેઝ જે છે તે ગાઝિયાબાદ ખાતે આવેલું છે. રિસેન્ટલી ન્યૂઝમાં છે મેરકાવા માર્ક ફાઇવ. આ શું છે? તો આ એક ટેન્ક છે, એક તોપ છે. આ તોપ કયા દેશની છે? તો આ તોપ ઇઝરાયલની છે. રિસેન્ટલી ઇઝરાયલે અનવીલ કરી છે મેરકાવા માર્ક ફાઇવ તોપ. એક મિશન છે જેનું નામ છે જ્યુસ. આ જ્યુસ મિશન જે છે આ જ્યુસ મિશન અંતર્ગત ગુરુના જે મૂન્સ છે તેના પર જીવનની શક્યતા શોધવાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલાં આ જ્યુસ મિશન કોનો છે? આ જ્યુસ મિશન છે નાસાનો. નાસાનો અન્ય કોઈ મિશન યાદ આવી રહ્યો છે? યસ, ઓસિરિક્સ. ઓસિરિક્સ કયા એસ્ટરોઇડ માટે હતો? ઓસિરિક્સ જે છે તે બેન્નું એસ્ટરોઇડ. રિસેન્ટલી તાઇફા વન ન્યૂઝમાં હતું. આ કેન્યાનું પ્રથમ ઓપરેશનલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. કેન્વાનું ફર્સ્ટ એવર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું નામ છે તાઇફા. રિસેન્ટલી સુપર કોમ્પ્યુટરને લઈને એક
बहुत ज मोटू प्रदर्शन योजायु हतु। आ प्रदर्शन जे छे जर्मनी में योजायु। अहींया विश्वना टॉप सुपर कॉम्प्यूटरों की बात करवामां आवी रही थी। अहींया वात थई एरावतनी, क्रे मिहिननी, परम सिद्धि सुपर कॉम्प्यूटरनी जे सीडेक द्वारा तैयार करवामां आवी छे। अने भारतनुं जे आ सुपर कॉम्प्यूटर छे ते विश्वना टॉप सुपर कॉम्प्यूटर में 75 75મા क्रमांक पर स्टेन्ड करे छे। तो रिसेंटली न्यूज़ में जोवा मळेलुं एरावत एक सुपर कॉम्प्यूटिंग माटेनुं एक सीस्टम छे। आने कलेक्टिवली एरावत कहेवाय छे। भारतनुं सुपर कॉम्प्यूटर छे परम सिद्धि। प्रथम सुपर कॉम्प्यूटर छे क्रे, जेने तैयार सीडेक द्वारा करवामां आव्युं छे। सीडेक रिसेंटली न्यूज़ में बीटी लेग्यूस जोवा मळ्युं हतुं। आ बीटी लेग्यूस शुं छे? रिसेंटली नासाना जेम्स वेब टेलिस्कोप द्वारा बीटी लेग्यूस ने कैप्चर करवामां आव्युं छे। तो आ एक बहुत मोटो स्टार छे, रेड कलर एक स्टार छे, जे रिसेंटली जोवा मळ्यो हतो। नासा द्वारा रिसेंटली जेम्स वेब टेलिस्कोप द्वारा तेने कैप्चर करवामां आव्युं हतुं। आगळ छे ZSI। जनरली ZSI जे छे संशोधन करती होय छे सेटेलाइटनी मददथी। तो ZSI ना रिसेंटली करवामां आवेला संशोधन मुजब भारत में 5% पक्षीओ जे छे ते स्थानिक छे, 95% पक्षीओ स्थानिक नथी। तो आ एक खाली डेटा याद राखवानो छे, 5% पक्षीओ हाल में स्थानिक छे भारतना। स्मार्ट एर पॉल्यूशन मॉनिटरिंग सीस्टम कोणे तैयार करी छे? IIT मद्रास। तमे जोई शको छो कि हालनी परीक्षाना ट्रेन्ड मुजब कम्प्लीट वन लाइनर फॉर्मेट में ज अहीं साइंस एंड टेकना वन लाइनर यूज करवामां आव्या छे। सिमिलरली डिस्कस करीशुं वन लाइनर्स। आगळ वधीए आर्टेमिस तरफ। प्राइम मिनिस्टरनी USAની विजिट दरमियान तेमणे आर्टेमिस एकॉर्ड पर हस्ताक्षर कर्या। आर्टेमिस एकॉर्ड शुं छे? तो स्पेसनी अंदर शांतिपूर्ण एक्सप्लोरेशन आपणे करीए तो तेने कहेवाय छे आर्टेमिस एकॉर्ड। जेम के कोई एक प्लेनेट उपर जईने त्यां विस्फोट करवाना बदले त्यां जईने शांतिपूर्वक कोईपण रीतनी संशोधन रिसर्च करीए तो आने कहेवाय छे आर्टेमिस एकॉर्डनो एक भाग, के त्यां शांतिपूर्वक एक्सप्लोरेशन करवी। तो भारते फाइनली आर्टेमिस एकॉर्ड उपर हस्ताक्षर करी दीधा छे। आर्टेमिसनी साथे साथे आपणे निसार प्रोजेक्टने पण पुश कर्युं हतुं भारत अने USA वच्चे। नासा इसरो सिंथेटिक अपरेचर रडार नामक प्रोजेक्ट हाल में कार्यरत छे। एक्जाम में पण आ प्रश्न पूछवामां आव्यो छे, निसार प्रोजेक्ट। रिसेंटली न्यूज़ में हतुं ग्रेविटी होल। आ ग्रेविटी होल जे छे क्यां जोवा मळ्युं हतुं? आ ग्रेविटी होल हिंद महासागर में जोवा मळ्युं हतुं। बनी सके कि एक्जाम में तमने मळे आ ग्रेविटी होल क्यां जोवा मळ्युं हतुं। तमे टीक करी शको छो अवकाश में, ત્યારે સાચો જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં, ઉપર પૈકી એક પણ નહીં। આ ગ્રેવિટી હોલ એક બ્લેક હોલ નથી, પરંતુ એક જગ્યાનું નામ છે જે ન્યૂઝમાં હતું, જે આવેલું છે હિન્દ મહાસાગરમાં। અગેન નિસાર અર્થ ઓબ્ઝર્વેશન માટે ભારત અને અમેરિકાએ સાથે મળીને નાસા ઇસરો સિન્થેટિક અપરેચર રડાર નામક એક ઇનિશિયેટિવ જે છે હાથ ધર્યું છે। હવે બે કંપનીઓ છે, નોકિયા અને TSSC, આ બંને સાથે મળીને ગુજરાતમાં 5G સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં કઈ બે કંપની? નોકિયા, TSSC। કઈ જગ્યાએ? ગુજરાતમાં। ઓબ્જેક્ટિવ શું છે? 5G માટેના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ। રિસેન્ટલી USFDA દ્વારા એક દવાને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનું નામ છે DonMab। આ DonMab દવા જે છે તે અલ્ઝાઇમરના રોગ માટે અસરકારક સાબિત થઈ રહી છે। અલ્ઝાઇમર બેઝિકલી ડિમેન્શિયા જેવો જ રોગ છે। માણસ જે છે કોઈપણ વસ્તુને વધુ સમય સુધી યાદ રાખી શકતો નથી, અને કહેવાય છે અલ્ઝાઇમર। તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં ChatGPT દ્વારા વિશ્વમાં AI ચેટબોટ તરીકે ધૂમ મચાવી દેવામાં આવી હતી। આ ChatGPT જે છે OpenAI પ્રોડક્ટ છે। આ OpenAI CEO હાલમાં છે સેમ ઓલ્ટમેન। રિસેન્ટલી ઇન્ડિયાની વિઝિટ દરમિયાન તેઓ પ્રાઇમ મિનિસ્ટરને પણ મળ્યા હતા। સેમ ઓલ્ટમેન દ્વારા રિસેન્ટલી
वर्ल्ड कॉइन क्रिप्टो प्रोजेक्ट, वर्ल्ड कॉइन क्रिप्टो प्रोजेक्ट लॉन्च कर देवामां आव्यो छे। ओपन एआई की बात थई रही है तो रिकॉल करो कि आ माइक्रोसॉफ्ट जे छे, माइक्रोसॉफ्ट साइबर सिक्योरिटी माटे भारत सरकार ने कई ओएस तैयार करीने आपी, भारत सरकार ने माया ओएस तैयार करीने आपी छे, माया ओएस। रिसेंटली न्यूज़ में जोवा मळ्युं हतुं मार्केरियन 421, आ मार्केरियन 421 जे समाचार में जोवा मळ्युं हतुं ते शुं छे? तो बेसिकली मार्केरियन 421 जे छे एक ब्लेक होल छे, रिसेंटली न्यूज़ में जोवा मळेल एक ब्लेक होल छे मार्केरियन 421। અહીંયા ઇમેજમાં તમે નામ જુઓ, અહીંયા લખ્યું છે અગ્નિબાણ। તો આ વિશ્વનું પ્રથમ 3D ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ રોકેટ છે, વિશ્વનું પ્રથમ 3D રોકેટ જે છે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે। આ અગ્નિબાણ જે છે તે અગ્નિકુલ નામક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને એન્જિનનું નામ છે અગ્નિલેટ, અગ્નિલેટ। આદિત્ય L1, ઓલમોસ્ટ તમને ખ્યાલ જ હશે વોટ ઇઝ L1, આદિત્ય મિશન શું છે, આદિત્ય એટલે શું, તો પણ એકવાર રિવાઇઝ કરી દઈએ। આદિત્યનો મતલબ થાય છે સૂર્ય, સન। સૂર્ય અને પૃથ્વી વચ્ચે 5 અલગ અલગ એવા પોઈન્ટ છે કે જ્યાં કોઈ પણ ઓબ્જેક્ટ સ્ટેબલ રહી શકે છે, બાકી તો કાં તો સૂર્ય કાં તો પૃથ્વી પોતાના જીઓમેગ્નેટિક બળના કારણે પોતાની તરફ ખેંચી લેશે। તો આ 5 પોઈન્ટને કહેવામાં આવે છે લાંગરાજ પોઈન્ટ। અહીંયા જે પ્રથમ નંબરનું છે L1, આ લાંગરાજ પોઈન્ટને L1 કહેવામાં આવે છે, L1, L2, L3, L4, L5। તો આદિત્ય L1માં સ્ટેબલ થશે, લાંગરાજ 1 પોઈન્ટમાં સ્ટેબલ થશે, મિશનનું નામ થઈ ગયું આદિત્ય L1। જ્યારે નાસાનું મિશન છે તેનું નામ છે સોલર પ્રોબ। રિસેન્ટલી કોના દ્વારા 1 week 1 lab પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો? તો રિસેન્ટલી CSIR દ્વારા 1 week 1 lab પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો। CSIR દ્વારા રિસેન્ટલી એક નમો 108 નામક પ્રજાતિ શોધવામાં આવી હતી, આ પ્રજાતિ કમળની હતી। AWS દેટ ઇઝ એમેઝોન વેબ સર્વિસ, એમેઝોનનો જે એક પાર્ટ છે, ઓર્ગન છે AWS, AWSની ક્લાઉડ ટેકનોલોજીએ રિસેન્ટલી ઇસરો સાથે ભાગીદારી કરી છે AI કેપેસિટી વધારવા માટે। દોસ્તો રિસેન્ટલી તમિલનાડુ ખાતે બેટી લાઇફ્સ કલામી નામક ટાર્ડીગ્રેડ જોવા મળ્યું હતું। આ ટાર્ડીગ્રેડ શું છે? તો એકદમ સ્મોલેસ્ટ સ્પીસીસ છે, જેને 8 જેટલા લેગ્સ હોય છે, તેને નરી આંખે જોઈ શકાતું નથી, અને તે કોઈ પણ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે છે, ઠંડી ગરમી અવકાશ હોય કે પછી જમીન હોય કાં તો જમીનની નીચે હોય સમુદ્ર, દરેક જગ્યાએ આ ટાર્ડીગ્રેડ નામક સૂક્ષ્મ જીવો સર્વાઈવ કરી શકે છે। તો રિસેન્ટલી તેની નવી પ્રજાતિ મળી આવી છે, જેનું નામ CU SET નામક સંસ્થાએ અબ્દુલ કલામના નામ પરથી રાખ્યું છે। નામ શું રાખ્યું છે? આ ટાર્ડીગ્રેડ્સ જે છે તેની પ્રજાતિનું નામ રાખ્યું છે બેટી લાઇફ્સ કલામી। નેક્સ્ટ છે ડિસીઝ X, WHOએ ફરી એકવાર વોર્નિંગ આપી છે કે કોવિડનો એક વેરિયન્ટ જે 20 times ડેડલીયર છે, ડિસીઝ એક્સ તરીકે નામ આપ્યું છે અને ફરી એકવાર તે ન્યૂઝમાં આવી ગયું છે। તો એકવાર ચર્ચામાં રહેલા રોગો ખાસ રિવાઇઝ કરી લો, અને આપણે ડિસ્કશનની શરૂઆત કરી હતી ઓસિરિસ મિશનથી, તો ઓસિરિસ રેક્સ મિશન નાસાએ બેનુના સેમ્પલ માટે ચલાવ્યું હતું। અહીંયા તમે જોઈ શકો છો આ સેમ્પલ અર્થ ઉપર લાવવામાં આવ્યું છે, ઉપરની સરફેસ એરિયા જે બર્ન્ટ બળી ગયેલી છે તે તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે વાત કરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સની, આ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સનો પાર્ટ 1। આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરની PDF જે છે તે સુપર કરંટ અફેર કોર્સમાં ઓલરેડી પોસ્ટ થઈ ગઈ છે। આ સુપર કરંટ અફેર કોર્સ એક PDF કોર્સ છે જે GPSC એક્સપ્રેસ એપમાં હાલમાં ચાલુ છે, સ્પેશિયલી DYSO અને GPSC માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે મંથલી કરંટ અફેર PDF કોર્સ, જેમાં એનરોલ કરી શકો છો નીચે આપેલ લિંક પરથી। આ ઉપરાંત ફ્રીમાં PDF ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે ટેલિગ્રામ ચેનલની નીચે કમેન્ટ સેક્શનમાં મળશે।
આથી ભાઈ હું તમને ખાસ રિકમેન્ડ કરીશ સાયન્સ એન્ડ ટેકનોલોજીના છેલ્લા એક વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો, પ્રીવિયસ યર ક્વેશ્ચન. આ પ્રીવિયસ યર ક્વેશ્ચનનું કમ્પાઇલેશન પણ એપ્લિકેશનમાં તમે જઈને એનરોલ કરી શકો છો, ત્યાંથી જઈને એક્સેસ કરી શકો છો. શું આ સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર વિડીયોનો પાર્ટ ટુ બનાવવો જોઈએ? ઇફ યસ તો કમેન્ટ સેક્શનમાં લખો યસ, આપણે આગળ વધીશું પાર્ટ ટુ સાથે. અને વિડીયોને જરૂરથી લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફ્રી પીડીએફ માટે જોઈન કરો ટેલિગ્રામ ચેનલ નીચે આપેલ લિંક પરથી.